करिए शुरुआत। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वेनु स्वागत। उत्तरायणनी शुभेच्छाओ अने हैप्पी उत्तरायण। आपणे जोई रह्या छीए ज्योत्यादि त्रीजो गण, जेमा छेले हलंत धातु अने एमा हलंत धातु मा भस धातु जोई रह्या छे। भस धातु मा लंग लकार मध्यम पुरुष सुधी आव्या छे। फरीथी एक वार बतावी दऊं छुं सूत्रो, जे आठ धातु ने सरखी प्रक्रिया में काम कर। भस धातु द्वित्व अधिकर्ता अभ्यास कार्य करता अंग बने छे, त्यारे बभस बने छे, परस्मैपदी छे। अर्थ डरवू, निंदा करवी, दोष आपवो, चमकवू, अपमान करवू वगैरे अर्थो थाय छे। पछी प्रक्रिया दरमियान हलादिपित अने अजादिपित होय त्यारे कई करवानुं रहेतुं नथी, सीधो प्रत्यय जोड़ी देवानो छे अंगने। ए पछी हलादि अपित होय त्यारे घसी भसोर हलीच सूत्र थी अपित प्रत्यय परम हो त्यारे भस धातु उपधाना अनो लोप थी जाए। त्यार पछी झलो झली सूत्र थी झलवर्ण पछी आवना सवर्ण नो लोप थाय छे। छलो छली छल पछी स अने स पछी ए छल, तो सवर्णनो लोप थाय छे। ए पछी जसस तथोर धोधा सूत्र थी प्रत्ययना त अने थने ढ बनावी, एटले के जस दरेक वर्ग नो चौथो अने एना पछी त अने थ आवे तो आपणे एनो ध बनावी दीए। ओके, अने पछी झलाम जस जसी सूत्र थी झल वर्ण नो जस वर्ण परम होय त्यारे जस तो करी दईए छे, जस करी दईए छे के त्रीजो करी दईए, ત્રીજો ચોથો હોય તો ત્રીજો કરી દઈએ છીએ। અજાદી અપિતમાં અપિત ઘસી ભસોર હલીચ સૂત્રથી ભસ ને ઉપદાના આનો લોપ કરીને ખરીચ સૂત્રથી ચર્ત્વ કરી દઈએ છીએ। કોનો? તો કે જલનો। તો આટલી પ્રક્રિયા કોમન છે। આવીએ જ્યાંથી અટક્યા છે ત્યાંથી આગળ વધીએ। છેલ્લે આપણે સિક પ્રત્યય એટલે મધ્યમ પુરુષ એક વચન સુધી જોઈ ગયા છે। દ્વિવચન અને બહુવચન બંનેને સાથે લઈ લઈએ છીએ સરખે સરખા હોવાને कारण। नवी स्लाइड ले लीए। धातु छे आपड़ो बस, पहला तो औपदेशिक लखीए
पछि धातु संज्ञा करिए उपदेशे अजनोनासिक इत थी बस थी जाए ए पछि प्रक्रिया करिए अंग कार्य करिए द्वित्व अने अभ्यास कार्य पछि अंग कार्य दीपिका हाँ सर કર્તરી સબ વિકરણ પ્રત્યે લાગવાથી જુહોત્યાદિ ભ્યહસ લુ સૂત્રથી સપનો લોપ થઈ જશે અને સ્લવથી દિત્વ થશે એટલે ભસ ભસ. હલાદિ સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા સનો લોપ થઈ જશે એટલે ભભસ. અભ્યાસે ચર્ચ સૂત્રથી ચોથાનો ત્રીજો થવાથી બભસ. લુઅંગ લઅંગ લુઅંગ ષડુતાત સૂત્રથી અટનો આગમ થશે એટલે અબભશ. હવે બંને લઈ લો. હા બંને. થસ અને થ. થસ અને બહુવચનમાં થ. હવે તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી તમ થઈ જશે થસમાં અને થમાં ત થઈ જશે. પછી હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઘસી ભસો હલીચ સૂત્રથી ઉપધામાં રહેલા ભમાં રહેલા અનો લોપ થશે. અને જલો જલી સૂત્રથી જલ વર્ણ પછી આવનાર સ વર્ણનો લોપ થઈ જશે. પછી જસસ તથો એ સૂત્રથી ત અને થ જો હોય તો એનો ધ બનાવી દેવાનો પ્રત્યયમાં અને અહીંયા ધ થઈ જશે. પછી જલામ જસ જસી સૂત્રથી ચોથાનો ત્રીજો થઈ જશે ભનો બ થઈ જશે. હવે સીધું જોડી દેવાનું બ હલંત. બરાબર છે. તો બનશે અહીંયા બબ્ધમ પછી બ અડધો અને થ અબબ્ધમ અને પેલી સાઈડ અબબ્ધ મ નીકળી જશે એટલે અ બ પછી બ અડધો અને થ અબબ્ધ અબબ્ધમ અને અબબ્ધ આવી રીતે થશે. છ એ છ ને યાદ કરી લઈએ. પ્રથમ પુરુષ એક વચનમાં અબભ પછી અબભદ અબભત ત્રણ એ પછી દ્વિવચનમાં અબબ્ધામ બહુવચનમાં અબભશુહ મધ્યમ પુરુષ એક વચન અબભ અબભત અને અબભત દ્વિવચનમાં અબબ્ધમ બહુવચનમાં અબબ્ધ આ રીતે બનશે. આવીએ ઉત્તમ પુરુષ તરફ. આવીએ ધાતુ છે આપણો ઔપદેશિક અવસ્થામાં બસ ઉપર ચંદ્રબિંદી છે અ રહેલો છે અનુનાસિક છે પરિણામે ઉપદેશે અજ અનુનાસિક ઇથ થી અનો ઇથ સંજ્ઞા થાય છે તસ્ય લોપઃ અદર્શનમ લોપઃ થઈ જાય છે એટલે બસ બચે છે. જી સર. સ્લો સૂત્ર થી બસ બસ થઈ જશે. પછી હલાદી સે સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલા સનો લોપ થશે એટલે બબસ થઈ જશે. પછી અભ્યાસે ચર્ચ સૂત્ર થી ચોથાનો ત્રીજો એટલે બબસ થઈ જશે. પછી લુઅંગ લંગ લુંગ ષડુદાત સૂત્ર થી અટનો આગમ થશે એટલે અબભસ થઈ જશે. કોમન વિકરણ પ્રત્યય મિપ
विकरण प्रत्यय नहीं पण प्रत्यय लंग लकार मा एक वचन नो प्रत्यय बराबर ये ना आपण पण हलन संज्ञा था आपण हलन न करिए प्रश्न चालते केम तो के तस्थस्थ मिपाम तान तन तामह सूत्र के लिए हम करी दे छे हम करी दे छे मिपनो અપિત ને સરૈયા ઈત સંજ્ઞા નત થઈ ને હા પણ આગળ આપણે તી સીમી તસતુ તસતુ એ હલાદી પિત પછી અજાદી પિતમાં કોનો કોનો સમાવેશ કર્યો છે અજાદી પિતમાં સાત છે પેલામાં છ છે બરાબર એ સાતમાં અમ પછી આની આવ આમ અને અઈ આવ હઈ અને આમ હઈ બરાબર જી જી આ ચાર પરસ્મય પદમાં એમાં એક આ અમ જે છે એ પણ પિત છે પરિવર્તન આવતું નથી પરિવર્તન આવતું નથી બરાબર છે પણ આ અ છે કારણ કે આગળ આપણે જોયું કે પિત હોય હલાદી પિત હોય કે અજાદી પિત હોય ત્યારે કશું કરવાનું રહેતું નથી માત્ર જોડી દેવાનું છે તો હલાદી પિત જોડી દેવાનું તો આપણી પાસે અજાદી પિત આવ્યો અ આવ્યો અમ આવ્યો અમ એટલે અ આગળ આવ્યો એટલે અજાદી થઈ ગયો અને સાથે પિત છે તેથી કઈ કરવાનું રહેતું એટલે સ આખો થઈ જશે આ અ સમા આવતું રહેશે બરાબર બની જશે અ બ પછી ભ અહીંયા અ છે એ સમ નાખી દઈએ એટલે સ આખો થઈ ગયો હલંત થઈ ગયો છે અભભસમ અવરૂપ થશે અભભસમ અવરૂપ બનશે અહમ અભભસમ હું દોષ કરું છું એવું થાય હું ગઈકાલે હું ગઈકાલે દોષ કરતો હતો લંગ લકાર છે વ્યસ્તન ભૂતકાળ છે 24 કલાક પૂરતી મર્યાદા જી ઓકે આવીએ દ્વિવચન અને બહુવચન બંને સાથે લઈ લઈએ છે તો ધાતુ છે આપણો ઔપદેશિક અવસ્થામાં બસ બસ આમ તો પ્રસમ એવું ઉચ્ચારણ થાય છે પણ અનુસ્વારને મોટા ભાગે ઉચ્ચારણમાં લેતા નથી પછી ઈતકરણ કરતા ધાતુ સંજ્ઞા બને છે ભસ બને છે જે કિસ્સા સૌ પ્રથમ જ્યોતિ ગણનો ધાતુ હોવાથી વિક્રમ પ્રત્યય લાગવાથી અભ્યાસે ચર્ચ સૂત્ર લાગવાથી બસ એટલે પછી એક સૂત્ર આપણું લોંગ લંગ લોંગ સડુદત્ત સૂત્ર થી અથવા ગમ થશે લસ થશે
અંગ બની ગયું. આ પછી પ્રત્યય છે નિપસ નિપ નિપસી વસ અને મસ. ઓકે સર, આમ તો સૂત્ર પેલું લાગશે નિત્યમ ગીત નિત્યમ ગીત વર્ત ગીત થી સનો લોક થાય છે. હલાદી અપિત છે વ અને મ. હલાદી અપિત પાયલ આગળનું કાર્ય પૂરું કરો. હા, હલાદી અપિત હોવાથી ગસે બસો હલીચ સૂત્રથી જે બસ ધાતુ છે એમાં ઉપધાના અનુલોપ કરવાનો, એટલે ભમાં જે અ છે એનો લોપ, એટલે હ બ હલંત રહેશે, એટલે અબભસ ને આ બાજુ વ અને મ છે એ જલમાના નથી, એટલે જલો જલી સૂત્ર લાગશે નહીં, એટલે પછી જોડવા જતા સંધિનું સૂત્ર ખરીચ લાગવાથી જે બ છે ત્યાં પ થઈ જશે, વર્ગનો પ્રથમ થઈ જશે. જલ વર્ણની પરમાં જો ખર વર્ણો હોય તો પછી જલનું ચર્ત્વ થતા પ્રથમ થઈ જાય છે, એટલે અહીંયા બનો પ થઈ ગયો અને પાછળ વ અને મ એટલે જોડી દેવાનું અબપ્સ્વ અને અબપ્સ્મ અડધો અને સ સ પણ અડધો. હા, અને વ વાખો વાખો બરાબર છે. અબપ્સ્વ 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 અને અબપ્સ્મ બ સ્મ સ્મ અબપ્સ્મ આવામ અબપ્સ્વ અને વયમ અબપ્સ્મ, એટલે અમે બે ગઈકાલે દોષ લગાવતા હતા અને અમે બધા ગઈકાલે દોષ લગાવતા હતા. હવે મજા આવશે ખરેખર. નવે નવ પ્રત્યયો બની ગયા છે. ફરી એકવાર રિપીટ કરી લઈએ છીએ, ખાસ સાંભળજો. પ્રથમ પુરુષ અને મધ્યમ પુરુષ એક વચનમાં ત્રણ ત્રણ રૂપો બની રહ્યા છે. એ ત્રણમાં સૌથી પહેલા બંને સરખા છે, એટલે કે બંનેમાંય બંને સરખા છે, ત્રણે ત્રણ સરખા છે. તો પહેલા ક્રમમાં અ બ ભ સાંભળજો બરાબર, કારણ કે આગળ ના લખ્યું હોય તો બાકી બધું યાદ આવે એવું છે, પણ આ ત્રણ જે છે એ ધ્યાન રાખવા જેવું છે. તો એમાં એક થાય છે અ બ ભ અ બ ભ. પછી નંબર બે અબભદ દ હલન છે, અબભદ. અને નંબર ત્રણ અબભત દ નો ત થઈ જાય છે, એ પણ હલન છે, અબભત. તો ફરી બોલી ગયો છું, અબભ અબભદ અબભત. દ્વિવચન તરફ આવું, પ્રથમ પુરુષ દ્વિવચન. તો અબભધામ અબભધામ, તામ માંથી અબબધામ થઈ જાય છે. બહુવચનમાં અબપ્સુહ અબપ્સુહ. મધ્યમ પુરુષ એક વચનમાં પાછા ત્રણ, જે પ્રથમ પુરુષ એક વચનમાં કર્યા હતા એવા સેમ. તો અબભ અબભદ અને અબભત. દ્વિવચન કરીએ તો અબબધમ અબબધામની જગ્યાએ અબબધમ, કારણ કે તમ છે. અને બહુવચનમાં અબબ્ધ, કારણ કે ત છે, તનો ધ બની ગયો અબબ્ધ. ઉત્તમ પુરુષમાં એક વચન અબભસમ અબભસમ, મ અલંક છે અમ છે, અબભસમ. દ્વિવચનમાં અબપ્સ્વ અરે અબપ્સ્વ, પ હલંત સ હલંત અને વ આખો અબપ્સ્વ. અને બહુવચનમાં અબપ્સ્મ. આવી રીતે થશે. તો આવીએ અકારાદિક્રમમાં. દીપિકા
हाँ सर अबभ अच्छी अबभद अबभत अने अलंकार दो हाँ अबभत पची अबधम अबसुहु अबभह अबध अब अबभत पची अब खरी मध्यम पुरुष मा अबभह पची अबभद अने अबभत तमा अकार नाखो अबभत बराबर अबधम अबध अबभसम अबभसम अबस्व अने अबस्म बराबर छे जगदीश भाई जी सर अबभ अबभत अबभत अबभदाम अबभसुहु मध्यम पुरुष एक वचन में अबभह अबभत अबभत द्विवचन में अबब्धम अबब्ध प्रथम पुरुष एक वचन में अबभस्म अबभस्व अबभस्म उत्तम पुरुष छे उत्तम एटले हूँ अच्छा हाँ उत्तम पुरुष अच्छा आपणे ते थी ती थी करता आव्या छे अरे मी थी करता आव्या छे मी वहमा એની જગ્યાએ આપણે પહેલા જગત નો ઉદ્ધાર કરીએ કે તેનો પછી શ્રોતાનો એટલે કે તુનો અને પછી વક્તાનો એટલે કે હું નો બરાબર ઉત્તમ મધ્યમ એ પહેલા શરૂઆત કરીએ છીએ પ્રથમ પ્રથમ એટલે ત્રીજો પ્રથમ મધ્યમ અને ઉત્તમ ઓકે આગળ વધીએ જસવંતભાઈ હેલો અવાજ અવાજ હા થોડો થોડો મધ્યમ પુરુષ અબભ અબભદ અબભત અબભધામ અબભ અબભ અબભસમ અબભસ્વ બોલો અબભધામ અબભસ્મ ઓકે ક્યાં કપાય વાંધો નહીં માવાય સર મારા જે નેટ નથી ને આઈડી એટલે મે બેનામાંથી હોસ્પોટ ચાલુ કર્યું સર એટલા માટે ઓકે કરમાભાઈ હા સાહેબ અબભ અબ અબભત અબભત હલન અબબ્ધામ અબત્સુહુ અબભહ અબબ્ધમ અબબ્ધ અબભસમ અબપસ્વ અબપસ્મ અબપસ્વ અબપસ્મ ઓકે મધ્યમમાં બે ખઈ ગયા એક વચનમાં અબભદ અને અબભત કોઈ વાંધો નહીં પાયલ અબભ અબભદ અબભત અબભધામ અબભસુહુ અબભ અબભદ અબભત અબભધમ અબભધ અબભસમ અબભસ્વ અને અબભસ્મ અબભ
अबभद अबभत अबभ्याम अबप्सुहु अबभह अबभद अबभत अबभ्यम अबभ्ध अबभसम अबप्स्व अबप्स्म। कृष्ण कुमार ने तो देखा तो नहीं ऑडियो। ओके तो अहीं आपणे लंग लकार भस धातु परस्मय पदी जीव त्यारे त्रीजो कण पूर्ण करीए छे। बे लकार पूरा थाय छे अने ए पछी त्रीजो लकार जे छे ए लोट लकार छे। हवे पछीना लकार सेला वधुमां वधु अघरो कहीशुं तो लंग लकार छे अने सौथी सहेलो कहीशुं तो विधिलिंग छे। तो लूट लकार तरफ आवीए। लूट नो अर्थ थाय छे आज्ञात। बीजा अर्थो थाय छे घणा बधा पण अत्यारे આટલો જ પૂરતો છે આપણા માટે। પ્રત્યય ક્લિયર હશે તો આપણને બીજી કોઈ પ્રક્રિયા વધારાની આવતી નથી। જે કરી રહ્યા છે એની એ જ પ્રક્રિયા છે। પ્રથમ પુરુષ એક વચનમાં વિકલ્પે બે થાય છે, એ જ રીતે મધ્યમમાં પણ થાય છે, બાકી બધું લગભગ સરખું છે। તો શરૂઆત કરીએ લોટ લકાર આજ્ઞાર્થ। द्वित्व कार्य करिए। सौथी पहला अभ्यास कार्य धातु संज्ञा करी दीधी अने पछी अंग कार्य करिए छे। तो फरी पाछा आवीए पायल। हाँ सर। कर्तरी शब्द विक्रम प्रत्यय जुहोत्यादि भ्यास लोहोति तेनु लोप अने श्लव सूत्र थी द्वित्व एटले बस बस। પછી હલાદિ શેષઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાંના સનો લોપ એટલે ભબસ। પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી અભ્યાસમાં રહેલ ભનો બ થતા જસ્ત્વ થતા બભસ। પછી આ બાજુ પ્રત્યય છે તિપ પ્રથમ પુરુષ એક વચનમાં, તેમાં પની હલંતેમ સૂત્રથી જ સંજ્ઞા અને એરુહુ સૂત્રથી જે તિમાં રહેલ ઈ છે એનું ઉ થતા તું અને હા તું હિયો સ્તાતંગ આશીષે અન્ય તેરસ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે દીપના સ્થાને। તાતંગ એટલે તાત। હા તાત। પછી તું એ હલાદી પિત હોવાથી ત્યાં ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે, કોઈ પ્રક્રિયા થશે નહીં એટલે બબસ તું। અને તાત એ હલાદી અપિત હોવાથી ઘસી બસોર હલીચ સૂત્રથી અભ્યાસમાં જે એટલે મતલબ ધાતુમાં જે ઉપધા છે એનું લોપ કરવાનું અનુ એટલે ભમાં જે અ છે તેનું લોપ થતા હલંત ભ। પછી જલો જલી સૂત્રથી બે જલની વચ્ચે જો દંતે સ હોય તો તેનું લોપ કરવાનું એટલે અહીંયા સનું લોપ થઈ જશે। પછી જશસ તથુર ધૂર દહ સૂત્રથી જે તાતમાં ત છે તેના સ્થાને ધ થતા ધાત થઈ જશે। જસની પરમાં તકાર અથવા થકાર હોય તો તેનું ધકાર આદેશ થાય છે એટલે। પછી જલામ જસ જસી સૂત્રથી જે ભ છે તેનું બ થઈ જશે એટલે બ ધાત બ હલંત પહેલા તું કરી દઈએ। હા બ એમાં બ બસ તું હલંત અને તું તો બની જાય છે બબસ્તુ અને આ બાજુ તાત નો ધાત થઈ ગયો અને ધાત થયા પછી કરીએ છીએ આપણે બ પછી બ હલંત બ હલંત અને ધ જોડી દઈએ એટલે બબ ધાત સહ બબસ્તુ અને સહ બબધાત બરાબર। તું તું દોષ લગાવ ના તે દોષ લગાવો। હા બરાબર। તો આ રીતે બબસ્તુ અને બબધાત બનશે સેમ। બબધાત જે છે તાત એ મધ્યમ પુરુષ માં વિકલ્પે બનશે પણ એક બદલાશે। ઓકે આવીએ દ્વિવચન તરફ પ્રથમ પુરુષ
फ्लोट लकार तो धातु छे आपणो बस ओके दीपिका हाँ सर કર્તરી સબ વિક્રણ પ્રત્યય લગવાથી જુહો ત્યાદી ભ્યસ લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવથી દિત્વ ભસ ભસ પછી હલાદી સે સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા સ નો લોપ થઈ જશે એટલે ભભસ અને અભ્યાસે ચર્ચ સૂત્રથી ચોથાનો ત્રીજો થવાથી બભસ હવે મૂળ પ્રત્યય છે તશ એમાં લોટો લંગવત સૂત્ર લાગવાથી તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્ર થી તામ થઈ જશે પછી હલાદી અપિત પ્રત્યય પરમા હોવાથી ઘસી ભસો હલીચ સૂત્ર થી ઉપધામાં રહેલા ભમાંથી અનુલોપ થઈ જશે અને પછી જસ જસ તથોશ્ચ સૂત્રથી ત અને થ હોય તો એનો ધ બનાવી દેવાનો ધામ કરવી તો હા અને સર જલો જલી સૂત્રથી સ વર્ણનો લોપ થઈ જશે ચલો જલી હા અહીંયા જલામ જસ જસી સૂત્ર થી ચોથા વર્ગ નો ત્રીજો થઈ જશે એટલે ભનો બ થઈ જશે અને સીધું જોડી દેવાનું બબધામ બ પછી પાછો બ અડધો અને ધામ અને ધામ બબધામ બરાબર છે એટલે તે બે દોષ લગાવવો બરાબર છે તો બબશ માંથી ત હોવાને કારણે હલાદી અપિત હોવાને કારણે કરી દઈએ ઉપધામાં રહેલો અનુલોપ કરી દીધો એટલે બબ પછી સ જે છે એ જલો જલી થી ગયો અને આ બાજુ ધ જે છે એ જસસ્ત થોર ધોધા થી ધા ધાતુ સિવાય જસ આવે ત્યારે જસ પછી ત કે થ હોય ત્યારે ધ થઈ જાય છે અને એમ કરતા કરતા બબધામ બને છે બહુવચન પણ બદલાશે ધાતુ છે વર્ષ ધાતુ સંજ્ઞા વર્ષ કરી દીધી વિના સૌ પ્રથમ કોમન વિક્રણ પ્રત્યય કર્તરી શપ અને જુહો ત્યાદી ભ્યસ લુ થી સપનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્ર થી દ્વિત્વ થશે ભસ ભસ બની જશે ત્યારબાદ હલાદી શેષ થી પૂર્વ અભ્યાસ માં રહેલા સ નો લોપ થઈ જશે અને ભભસ બની જશે પછી અભ્યાસે ચર્ચ સૂત્ર થી ભ નો બ થઈ જશે એટલે જસ્વ થઈ જશે એ ભભસ બની જશે અંગ બની હવે બહુવચન નો પ્રત્યય છે જી જીમાં અદભ્યસ્તા થી અત આદેશ થશે અને અતિ બનશે અતિમાં એરુહુ સૂત્ર લાગુ પડશે અને ઈનો ઉ થઈ જશે એટલે અતુ બની જશે અતુ એ અજાદી અપિત હોવાને કારણે અહીંયા ઘસી વસુર હલીચ સૂત્ર લાગુ પડશે અને વસ ધાતુમાં રહેલા ઉપધા ના અનો લોપ થઈ જશે એટલે બ હલંત બની જશે બ ભ સ અને પછી ખરીચ સૂત્ર લાગુ પડશે એટલે કે ખરીચ એવું કહે છે કે જલ વર્ણ પછી ખર વર્ણ આવે તો એનું ચર્ત્વ થઈ જાય છે એટલે અહીંયા ભ નો પ થઈ જશે ખરીચ થી ચર્ત્વ થઈ જાય છે હા ચર્ત્વ એટલે આ પહેલો છે ચર્ત્વ એટલે પહેલો ઓકે તો સ પણ રહેશે ચલો જલી થશે નહીં આ બાજુ અતુ છે એટલે અ એ સમ માં ભળી જશે એટલે સ આખો બની જશે
बब सतु बनी जैसे ब पढ़ दो श बब श शाखो थई जैसे अच्छे अने तू बब सतु लगाओ तो आ रीते त्रण प्रथम पुरुष एक वचन मां बभस्तु बब्धात द्विवचन मां बब्धाम बहुवचन मां बब्शतु आ रीते थशे मध्यम पुरुष एक वचन मां आविए धातु बस धातु संज्ञा बस द्वित्वादि कार्य करिए कर्मा भाई हाँ साहेब कर्तरी शप विकरण प्रत्यय जुहत्यादि बिह स्लुह सूत्र थी सपनो लोप थता स्लुह सूत्र थी द्वित्व थसे वश पर हलादि शेष ए सूत्र थी पूर्व अभ्यास में रहेला सनो लोप थता बभस थसे अभ्यास चर्स ए सूत्र थी तीजा नो चौथो थता बभस बभस સનોલોપ થશે હલંત્યમ હા હલંત્યમ સનોલોપ સેહ્ય પિચ એ સૂત્ર થી સીનો હી થશે પછી તુહ્યો સ્તાત આશિષ્ય અન્ય તરસ્યામ થી તાત થશે પછી હી એ હલાદી પીત હોવાથી તેમાં કોઈ ફેરફાર થશે નહીં અને સીધું પણ હી બની ગયો છે ને એટલે અપિત બની ગયો છે બરાબર બરાબર છે એટલે અપિત બની જવાના કારણે પિત હોય અને આ પોતે તો અપિત જ છે તાત તો અપિત જ છે પણ સિંહ હતો ત્યાં સુધી તો પિત હતો પણ શેહર પિચ એટલે સિંહનો હી થઈ ગયો અને સાથે સૂત્ર જ કહે છે કે અપિત શેહર પિચ એટલે સેહે હી અપિત ચ આવું કહે છે એટલે કે અપિત બની અને અપિત જ્યારે બને છે ત્યારે પછી સૂત્રો કામ કરશે શું કામ કરશે તો કે એક તો અહીંયા કામ કરશે આ બાજુ બી કામ કરશે પહેલા અહીંયા કરીએ કસીર બસો હલિચ્ચ સૂત્ર થી ભમર અનુલોપ થશે અકાળી નાખીએ એટલે ભ હલંત થઈ ગયો બ એમને એમ રાખીએ અને સ એ પાછો રાખીએ હાલ બરાબર છે બરાબર છે પણ પછી જવા દઈએ તો પછી જલોઝલીથી જશે જલોઝલીથી જશે સ જશે તો રહેશે બ અને ભ રહેશે પછી આ બાજુ જે હી છે તો એ હીમાં એક સૂત્ર આગળ આવી ગયું હતું હું યાદ કરાવું કે બતાવ જરૂર હોય તો બતાવી પણ હું જલભ્યો હેરધી આવું સૂત્ર છે તો ત્યાં ધી બનાવી દે છે હિની હિનો ધી બનાવી દે છે હું જલભ્યો હેરધી પછી આ બાજુ પણ ત છે તો ત્યાં પણ પાછું જસસ તથોર ધોધી એટલે ધાત થશે ધાત થશે તો ધી અને ધાત આવું થયું પણ હજી પરિવર્તન છે શું તો કે આ બાજુ ભ છે ભ છે તો એ ભ જે છે એ જલામ જસ જસી જસી તો જલામ જસ જસી થી થઈ જશે આ બ છે એનો બ થઈ ભ છે એનો બ થઈ જશે બ હલન આવું થશે અને હવે આ જે છે એ જોડશું જોડશું
જીવવા જતા બ બ લન પછી ધી હવે ધી ને આપણે જયારે લખીએ ત્યારે અડધો ને પછી આખો જોડી દીધો એટલે આ રીતે થશે બબધી થશે બીજું રૂપ બનાવીએ એ પણ હવે જોડીએ તો બ પછી બ અડધો પછી ધાત છે બબધાત બબધાત આવું થશે હવે આ જે ત આવ્યો છે એ તમાં પરિવર્તન નથી આવતું પહેલો જ છે પણ વા અવસાને જે સૂત્ર કામ કરે છે વા અવસાને એમાં વા એટલે અથવા અવસાને એટલે પાછળ કઈ નથી રહેતું તો ચર્ત્વ થઈ જાય છે તો ઓલરેડી આ ચર્ત્વ એટલે કે પહેલો જ છે ત થ એટલે ત પહેલો જ છે પરિણામે બબધાત જ રહે છે તો બબધી અને બબધાત આવી રીતે થશે તો ફરી પાછા યાદ કરી લઈએ પ્રથમ પુરુષ એકવચન તો કે બભસ્તુ બબધાત બબધામ દ્વિવચનમાં અને બહુવચનમાં બપસતુ મધ્યમ પુરુષ એકવચનમાં બબધી બબધાત ઓકે હવે બંનેને લઈ લઈએ તો બંનેને લેતા અહીંયા કઈ લેવું છે બાકીની પ્રક્રિયા તો નવું જ કરી દઈએ બંને સાથે લઈ દઈએ બસ ધાતુ સંજ્ઞા બસ દીપિકા હા સર કર્તરી સબ વિક્રણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભ્યહસ લુ સૂત્રથી સપનો લોપ અને સ્લવથી દિત્વ એટલે ભસ ભસ હલાદિ શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રહેલા સનો લોપ એટલે ભભસ અભ્યાસે ચર્ચ સૂત્રથી ચોથાનો ત્રીજો એટલે ભભસ હવે બંને થસ અને થ એમાં લોટો લ અંગવત સૂત્ર લાગવાથી તસ થસ થમી પામ તામ તમ તામ સૂત્રથી થસમાં તમ થઈ જશે અને થમાં ત પછી બંને હલાદી અપિત પ્રત્યય પરમાં હોય ત્યારે ઘસી ભસો હલીચ સૂત્રથી ઉપધામાં રહેલા ભમાંથી અનો લોપ થઈ જશે અને જલો જલી સૂત્રથી સવર્ણનો પણ લોપ થઈ જશે પછી જસસ તથોર ધોધ એ સૂત્રથી ત અને થ હોય તો એનો ધ બનાવી દેવા એટલે ધમ અને ધ બરાબર હવે જલામ જસ જસી સૂત્રથી ચોથાનો ત્રીજો થવાથી ભનો બ થઈ જશે પછી જોડી દેવાનું સીધું બબધમ અને બબધ બ કરી બ અને બબધમ અને આ બાજુ મકાડી નાખીએ એટલે બ બર્ધો અને ધ બરાબર બબધ ઓકે તો બબધમ અને બબધ આ રીતે પ્રથમ પુરુષ એક વચન બભસ્તુ બબધાત દ્વિવચનમાં બબધામ બહુવચનમાં બપસતુ મધ્યમ પુરુષ એક વચન બબધી બબધાત બબધમ દ્વિવચન બહુવચન બબધ ઓકે આવીએ ઉત્તમ પુરુષ એક વચન ધાતુ છે આપણો બસ ધાતુ સંજ્ઞા બસ ઉપદેશ અજનુનાસિક ઇત કર્માભાઈ હા સાહેબ વિક્રણ પ્રત્યે કર્તરી શબ જુહો ત્યાદી બિહસ લુહુ સૂત્રથી સપનો લોપ થશે અને સપનો લોપ થશે અને સ્લોહ સૂત્રથી સ્લો હા સ્લોહ સૂત્રથી
हलादि शेष सूत्र थी पूर्व अभ्यास में रहेला सनो लोप तथा ब भ भ स अभ्यास है चर्स ए सूत्र थे त्रिजन और चौथो तथा ब भ स बबस सहला हां बबस अब आज प्रत्यय छे प्रत्यय मीप मीप छे हलत्यम सूत्र थी पनो लोप थसे मी रहसे मेरनी सूत्र थी मीनो नी थसे आडु तमस्य पिच्च सूत्र थी अनो आगम थता आनी थई जसे आनो आगम आडु तमस्य आठ तमस्य पिच्च एवं कहे छे आठ नो आगम એટલે આ ની થઈ જાય છે અને સાથે સાથે પિત બની જાય છે પિત બની જાય છે અને પિત જ્યારે બને છે ત્યારે હલાદી પિત હોય કે અજાદી પિત હોય અહીંયા અજાદી પિત છે અજ છે આગળ તો શું કરીશું એમાં કઈ પરિવર્તન આવતું નથી એટલે સીધું જોડી દેવાનું છે બરાબર છે પણ આ આ જે છે એ સમ આવતો રહેશે એટલે ભ ભ સા અને ની બભસાની બભસાની એ જ રીતે બંને લઈ લઈએ તો ત્રણેયમાં સરખા જ થાય છે છતાં કરી લઈએ છે ઓકે બસ धातु संज्ञा ओके जगदीश जी सर स्लो सूत्र थी द्वित्व थसे એટલે બસ બસ થઈ જશે ફલાદી સે સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલો સનો લોપ થશે એટલે બબસ થઈ જશે અભ્યાસે ચર સૂત્ર થી ત્રીજા નો આપણે ચોથા નો ત્રીજો એટલે બબસ થઈ જશે નિત્યમ ગીતા હા નિત્યમ ગીતા સૂત્ર થી સનલોપ થઈ જશે એટલે વ અને મ રહેશે અને એક સૂત્ર લાગુ પડશે આડુ તમસ્ય પરિવર્તન જોવા નહીં મળે સીધું જોડી દેવાનું જોડવાનું છે જી જોડવા જતા સમા અ આવતો રહેશે અને એ રીતે એટલે બ ભ સા મ બભસાવ બભસામ આખો તો નવે નવ આ રીતે પ્રક્રિયા આપણે કરી દીધી ફરીથી યાદ કરી લઈએ છીએ પ્રથમ પુરુષ એક વચનમાં બભસ્તુ બબધાત દ્વિવચનમાં બબધામ બહુવચનમાં બપશતુ મધ્યમ પુરુષ એક વચનમાં બબધી બબધાત દ્વિવચનમાં બબધમ બહુવચનમાં બબધ ઉત્તમ પુરુષ એક વચનમાં બભસાની દ્વિવચનમાં બભસાવ બહુવચનમાં બભસામ આ રીતે થશે ઓકે દીપિકા હા સર બભસ્તુ બબધાત બબધામ બબસતુ બબધી વિકલ્પે બબધાત બબધમ બબધ બબસાની બબસાવ અને બબસામ બભસાની બભસાવ આપો બભસામ બરાબર છે જીગીસા
जी जी सर बवस्तु बब्धात बब्धाम बबस्सु बबस्सतु हाँ बबस्सतु जी जी सर बबस्सतु बब्धि बब्धात बब्धात बब्धम बब्ध बब्सानि बब्साव बब्सामो जी सर बबस्तु बब्दात बब्दाम बब्सतु बब्धि विकल्पे बब्दात बब्दम बब्ध बब्सानि बब्साव बब्सामः जसवंत भाई बबस्तु बब्दात बब्दाम बब्सतु बब्धि बब्दात बब्दम बब्ध बब्सानि बब्साव बब्सामः अर्मा भाई स्तु बब्दात बब्दाम बपस्तु बब्सतु बब्सतु बब्धि बब्दात बब्दम बब्द बब्सानि बब्साव बब्साम बबस्तु बब्धात बब्दाम बब्सतु बब्धि बब्धात बब्दम बब्द बब्सानि बब्साव बब्साम बबस्तु बब्धात बब्दाम बब्सतु बब्धि बब्धात बब्दम बब्द बब्सानि बब्साव बब्साम बराबर है तो आ रीते लोट लकार झड़प थी पती गयो एज रीते विधिलिंग पण झड़प थी पती जाय एवो छे पण समय थवा आव्यो छे એટલે લેતા નથી અને એ પછી આપડા આ ચાર ધાતુ આમ તો પાંચ થઈ જશે જન ધન પછી ધીસ પણ જોઈ ગયા તુર પણ જોઈ ગયા અને ભસ પણ એક લકાર વિધિલિંગ કરતા પૂરો થશે પછી ત્રણનો એક સમૂહ છે પાછો ઉપગણ તરીકે તો એમાં ત્રણેયમાં બે બે એટલે કે ઉભયપદી છે ઉભયપદી હોવાને કારણે આમ તો માતાજીએ એક જ કર્યા છે ત્રણેયમાં અંતર્ગણ હોવાને કારણે પરસ્મય પદ એવું લખ્યું છે પણ ઔપદેશિક અવસ્થા જ્યારે જોઈએ છીએ મૂળ અવસ્થા ધાતુની ત્યારે એ ઉભયપદી બની રહ્યો છે અને નેટ ઉપર બંને ઉભયપદી એટલે કે આત્મનેપદના પણ રૂપો આપ્યા છે એટલે ઔપદેશિક અવસ્થા જોવા જઈએ છીએ ત્યારે પણ માતાજીએ એવું લખ્યું છે અંદર સૂચન કર્યું છે કે નિજાદી અંતર્ગત અંતર્ગન હોવાને કારણે પરસ્મય પદ થશે આવું લખ્યું છે બંને કર્યા છે જોઈશું આપણે કેમ કેમ થાય છે તે તો એક ધાતુ અરે એક લકાર વિધિલિંગ લકાર આપણે આવતીકાલે કરીશું છે કોઈને પ્રશ્ન કેટલાક પતંગ ચગાવવામાં થાક્યા લાગે છે એટલે આરામ પર ઉતરી ગયા છે અહીંયા થાક લાગે તો થાકને ઉતારવાનું કાર્ય છે અને પછી સરસ ઊંઘ આવે આ કાર્ય કર્યા પછી તો મળીએ આવતીકાલે 9 વાગે ત્યાં સુધી શુભરાત્રી શુભરાત્રી સર હા શુભરાત્રી સર શુભરાત્રી જલેબી વધારે ખાધી ખાઈશું ના ના સર સારું નથી ખબર નથી કે આજે કેમ ખાવાનું કઈ નહીં